આ ગઢગીરનારની માલિકોર 33 કરોડ દેવતાનો વાસ છે. અને કહેવત છે કે અડી કડી વાવને નવઘણ કુવો, જેણે ન જોયો એ જીવતો મુવો. ગઢ ગિરનાર જ્યાં રાજા ગોપીચંદ અને ભરતરીના બેહણા છે એ ગઢ ગિરનાર છે. ચારે બાજુ અલખનો આરાધ થતો હોય, મીઠા મંજીરાનો રણકાર થતો હોય એ ગર્વ ગઢ ગિરનાર. લાંબી ચટાળા જોગ્યો જ્યાં અલખ ગાતા હોય જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી નો નાદ કરતા હોય, ચારે બાજુ મહાદેવ હર મહાદેવ હર મહાદેવ હર ના નાદ થતા હોય, અને ગિરનારી બાવો ભોળ્યો નાદ પ્રોઠી વાળીને દહી જાય એ ગઢ ગિરનાર. આહા, ફરકની ધરતી પવિત્ર ધરતી છે. નેક ટેક ને ધર્મની પાણે પાણે વાત, જ્યાં પાણે પાણે દેવ છે એ ગઢ ગિરનાર. એટલે જ કહેવાનું મન થાય કે નો નાયો દામો રેવતી એનો એળે ગયો અવતાર. જ્યાં વર્ષોથી સાધુ સંતો અલખ જગાવે છે, જ્યાં સંતો હરિહરની હાકલું કરે છે, જે કોઈ અભ્યાગત આવે એને રોટલા ખવડાવે એ ગઢ ગિરનાર. અહીં 33 કરોડ દેવતાનો વાસ છે, અહીંયા ભોળ્યો નાથ હાજરા હાજર છે એ ગિરનારી ભોળ્યો બાબો એ ભોળાનાથ અહીંયા અલખ જગાવે છે. કારણ કે જુગો જુગથી પ્રોઠી વાળી બહેલો ગિરનાર આજે સંતોની સાબિતી પૂરે છે. અહીંયા એવા એવા સંતો જોગીઓ છે એ ગઢ ગિરનાર, જ્યાં 33 કરોડ દેવતાનો વાસ છે, અને એના રૂડા ભજનિયા આજે ઘરે ઘરે ગવાય છે. રૂડો રામસાગર હાથમાં રહી ગયો હોય, જ્યાં બાલુડો જોગી રાજા ગોપીચંદ, હા હા, જેને અલખ લગાવ્યો હતો. રમતો જોગી રે એ ક્યાંથી આવ્યો રે, એ આવી મારનો ગોરીમાં જગાવ્યો રે, વિરાગો રમતો જોગી રે ક્યાંથી આવ્યો, આવી મારી નગરીમાં એ અલખો જગાવ્યો રે, વિરાગણ હું તો બની. કાન મેં કુ થાય, હર હર મહાદેવ ના નાદ થાય, જય ગિરનારી મહારાજ જય ગિરનારી મહારાજ. અને ઈ ગિરનારની ગોદમાં આવી જે કોઈ આર્તનાદ કરે, કારણ કે આ તો ભોળ્યો નાદ છે, ગેબી અવાજ કરો, ગેબી નાદ કરો, આર્તનાદ કરો, હર ભોળ્યો નાદ જગાવો, અને તો ભોળ્યો નાદ પ્રોઠી વાળી હમ બેહી જાયો. એટલે તો અહીંયા જુગો જુગતી સંતો ગિરનારી મહારાજ જય ગિરનારી ના નાદ કરે છે. આજે તમારી ભવનાથના મેળામાં જાઓ એક જ શબ્દ સાંભળવા મળે, પછી તમે લીલી પ્રક્રમામાં જાઓ
કે પછી ભોળિયાનાથ ના શિવરાત્રી ના મેળામાં જાઓ, ચારે બાજુ રામ સાગર નો રણકાર હોય, મંજીરા નો જણકાર હોય, અને ચારે બાજુ લીલા ભજન ની આરુડા ગવાતા હોય, અલખ નો નાદ થતો હોય. જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી. જે કોઈ આવે એને રોટલા મીઠા પ્રસાદ જમાડતા હોય, બાવડા ખેંચી ખેંચી માણસોને બિહાડી બિહાડી, મારા બાપલા હરિહર કર્યા વગર આગળ જવાય નહીં, હરિહર કર્યા વગર ટુકડો ખાધા વગર જવાય નહીં. અને જ્યાં ટુકડો છે ત્યાં જ મારો નાથ ભોળ્યો ઢુકડો છે. એટલે તો હરિહરની આકડું હારે રૂડા ભજનો સંભળાય છે. કોઈને ખેતર વાડ્યું, કોઈને ગામ ગરાજ, કોઈને કોઈને ખેતર વાડ્યું અને કોઈને ગામ ગરાજ, આકાશી રોજી ઉતરે એ જ મારો નકળાંગ દેવીદાસ. ઓહો, કોઢિયા જણે હાજા કર્યા એ અમર દેવીદાસ. હા હા, દેવીદાસ બાપુ એ અમરમાં સત દેવીદાસ બોલો તો સામે જવાબ મળે. અમર દેવીદાસ એ અલખ નો આરાધ ભવનાથ ની તળેટીમાં જોવા મળે. જ્યાં રીલીન ધજા ઉપર કે છે, જ્યાં હિંદવા પીર નો ઢોલિયો છે, જ્યાં ગીડા પીર ના બહેણા છે, સત્તાધાર ખોરઠ ની માલકો છે, મઢડા ની માલકો મઢડા ગામે મા હોંડલબા ના બહેણા, મોણિયા ની માલકો નાગબાઈ ના બહેણા, આખા એ હોરઠમાં જ્યાં જાઓ ત્યાં. મિત્રો, આ તો હોરઠની ધરતીના વખાણ એટલા માટે થાય છે કે ગરવા ગિરનારની ગોદમાં આજે હજારો માણસો ઉમટા છે. પરિક્રમા હોય કે પછી ભવનાથનો શિવરાત્રીનો મેળો હોય, જ્યાં હરિહરની હાકલું પડતી હોય, રૂડા ભજનિયા ગવાતા હોય, એ ભવનાથનો મેળો. અને જૂનાગઢની ગિરનારની ગોદમાં એક એક જગ્યાઓ જેના જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે. એમાં એ ભવનાથ મંદિરની બાજુમાં મૃગીકુંડ છે. મૃગીકુંડનો મહિમા અજવાળો જ છે. મૃગીકુંડમાં સ્નાન કરવાથી અનેક તીર્થનું ફળ મળે છે. કારણ કે આ મૃગીકુંડમાં શિવરાત્રીના મેળામાં કે પરિક્રમામાં જે માણસો આવે એમાં સ્નાન કરે તો એ પાવન બની જાય, પવિત્ર બની જાય છે. આજે લાખો માણસો સ્નાન કરે છે. મૃગીકુંડમાં સ્નાન કરતા અનેક પાપનો નાશ થાય છે, પૂર્ણ પવિત્ર બને છે મનુષ્ય, તેના ઘરેલા કાર્યો સિદ્ધ થાય છે. એ આ છે મૃગીકુંડનો મહિમા. ભણજો ને મૃગીકુંડ નો મહિમા મોટો જ રે, મૃગીકુંડ નો મહિમા મોટો, નાતા મનુષ્ય પાવન થવાય, પણ ગઢ ગિરનાર ની અમર ગાથા એ જ આજ દેશ રે પરદેશ માં ગવાય. દામોકુંડમાં રાધા દામોદર નું મંદિર છે. આ કુંડમાં સ્નાન કરવાનો બહુ મોટો મહિમા છે. આ દામોકુંડમાં નરસિંહ મહેતા રોજ સ્નાન કરવા આવતા અને દામોકુંડના કાંઠે બેસી રૂડા ભજનિયા ગાતા હો. અને આ દામોકુંડમાં સ્નાન કરવાથી ભવનાથને ભજવાથી માણસના ત્રિવિધિના તાપ મટી જાય છે, નવગ્રહના નડતર મટી જાય. એ આ ભોળિયાનાથના, આ ભવનાથના, આ ગીરના દર્શન કરતા બેડો પાર થઈ જાય. અને નરસિંહ મહેતાના આજે ઘરે ઘરે ભજનો સંભળાય, કારણ કે એ નરસિંહ મહેતા આહ વૈષ્ણવ તેને કહીએ જો પીઢ પરાઈ જાણે. પૂજ્ય ગાંધી બાપુ અને ગાંધી બાપુએ આ ભજનને લક્ષમાં રાખ્યો કે વૈષ્ણવ ભજન તો તેને કહીએ જો પીઢ પરાઈ જાણે. અને વાત્ય હાજી વૈષ્ણવ ને વૈષ્ણવ ને વાલા શ્રીનાથજી હરિ કૃષ્ણ વાલા જને. અને એ નરસિંહ મહેતા સવારમાં રોજી માગતા, હે જીવાલા અખંડ રોજી હરિના હાથમાં, એ માન કરે છે વિચારી, દેવારે વાળો રે નથી જીવાલા અખંડ રોજી હરિના હાથમાં. એવા
રૂડા પ્રભા ત્યાં નરસિંહ મહેતા હવારમાં ગાતા અને એમ કહેતા, મેં કાનુડા તોરી ગોવાલણ, આગળ એમ કહેતા, ઊંચી મેળી મારા સંતની. એ નરસિંહ મહેતા ભજન ગાતા, ભગવાન હમે પ્રોઠી વાળે એમ બેસી જતા. હો, આ તો ભવે હરનો મેળો, ભવનાથનો મેળો, લીલી પ્રક્રમાનો મેળો, મારા ભોળિયા નાથનો મેળો, આ તો કૈલાસ કહેવાય. અને ભોળાનાથના સાનિધ્યમાં જે હર હરનો નાદ કરે, હર ભોલે હર ભોલે હર ભોલે હર ભોલે હર ભોલે આરતનાદ કરે ને, તે ભોળિયો નાથ એના તમામ કામ પૂરા કરે. હો, નામો પૂર્ણ માસ સ્નાન કરતા હો, દરરોજ વહેલા જાગી હાથમાં માળા હોય, એને એ નરસિંહ મહેતા દામો કુંડમાં સ્નાન કરીને પછી જ ભોજન લેતા. આહા, એ દામો કુંડનું જળ કેટલું પવિત્ર હશે, વાતે હાથી છે. નરસિંહ મહેતાના આંગણે ભગવાને કુંવરબાઈનું મામેરું પૂર્યું. આહા, સામો સામો વિવાહ ભગવાને કરાવેલો. ભગવાને જેના આંગણે હાજરી આપી, ભગવાને દીકરીના લગ્ન કરાવ્યા, અરે નરસિંહ મહેતાના બાપનું શ્રાદ્ધ ભગવાને કર્યું, એ દામોકુંડના જળનો કેટલો પ્રતાપ છે. ઈ ભવનાથના મેળામાં એટલે જ લાખો માણો રાવટીઓ લઈને અલખને આરાધ કરે છે, દામોકુંડમાં મૃગી કુંડમાં સ્નાન કરે છે. અરે આ મેળામાં તો સ્વયં ભોળેનાથ પધારે છે, સાથે માં પાર્વતી હોય છે અને કઈક દિગંબર દર્શન આપે છે. આ મેળામાં 9,64 જોગડી અને સિદ્ધ 84 બેસણા છે. 52 વીર બિરાજે છે, જ્યાં કાળ ભૈરવને બાળ ભૈરવ રક્ષણ કરે છે. ઈ ભવનાથનો મેળો ડુંગરા ગાજે સોરઠ ધરતી સોહામણી ને જ્યાં ગૌરવો છે ગિરનાર રે, જ્યાં ગૌરવો છે ગિરનાર. ભવનાથના મેળામાં રાવટી રાવટીએ ભજન ચાલતા હોય છે. કોઈ પણ રાવટીમાં જ્યાં ભજન ચાલુ હોય એ ભજનમાં તમે બેહી જાઓ. અરે જો હૃદયમાં શ્રદ્ધા હોય ને તો સ્વયં ભોળેનાથ તમારી આવીને તમારી પાસે આવીને બેહી જાય અને તમારો તો બેડો પાર કરી દેશે. એના માટે જોઈએ હૃદયમાં શ્રદ્ધા અને આ ભવનાથના મેળામાં ભવ તરી જવાની ઈચ્છા, તો ભોળેનાથ સ્વયં હાજર છે. ભવનાથના મેળામાં રાજા ગોપીચંદ, રાજા ભર્થરી પણ આવે છે અને એમની તો વાત જ અનેરી છે. રાજા ગોપીચંદની વાત આજે ઘરે ઘરે જાણીતી છે. કહેવાય છે રાજા ગોપીચંદ ને ભરથરી, આ ભવે હરમાં આ ભવનાથમાં એને અમર જોતું છે, અમર છે આ જગતમાં, અમર આત્માઓ છે. રાજા ગોપીચંદ ને ભરથરી, જ્યાં સુધી આ ગર્વ ગિરનાર રહે ત્યાં સુધી અમર રહે. આજે કોઈ ભાગશાળીને મળી જાય, ઓહો, કઈક દિગંબર સાધુઓ, કઈક જોગી જટાળા, કઈક ભૂરી લટાળા, એવા એવા મહાન જોગીઓ મળે છે કે જેના દર્શનથી મેળો પાર થઈ જાય. કોક કોક જીક બહાર નીકળે, ભવનાથનો મેળો હોય ત્યારે દર્શન થાય. અરે શિવરાત્રી રાત હોય, રાતનો સમય હોય, મહાપૂજાનો સમય થાય, બે બાજુ માણસો ગોઠવા જાય, હજારો લાખો માણસો દર્શનાર્થે બેસે જાય કે હમણાં મહાત્માઓ નીકળશે, હમણાં જોગીનો જમાત નીકળશે, હમણાં જોગીડાઓ નીકળશે દર્શન કરવા. માણસોની આંખો વાટ જોઈ જોઈને બેઠી હોય કે મારા જોગીડાઓના દર્શન થાય.
એ ભજનની રાવટીમાંથી એક એક વ્યક્તિ આજે સાધુઓના દર્શન કરવા લાંબી કતારમાં બેસી જાય છે. કોઈ ઉભા છે, હજારો માણસો સાધુઓની વાટ જોવે. એ સાધુ એ ભારતનો ગૌરવ છે. સાધુડાઓ, સૌરાષ્ટ્રની સાંખ પૂરે છે કે ગર્વ ગિરનાર અમારો ભક્તિનો ગિરનાર છે. ગર્વ ગિરનાર સૌરાષ્ટ્રની સાંખ પૂરે છે. વાદવથી વાતો કરતો ગર્વ ગિરનાર, એ ભોજન ભજનનો ત્રિવેણી સંગમ છે. જ્યાં ભક્તિ છે, જ્યાં સંગીત છે, જ્યાં શક્તિ છે, જ્યાં ત્રિવેણી સંગમ થાય છે. કુંડ દામો હોય મૃગી કુંડની માલકોર, હજારો સાધુઓ જ્યાં સ્નાન કરતા હોય, એ ભવેહરનો મેળો, ભવનાથનો મેળો. આજ ભવનાથના મેળામાં એવા એવા રૂડા ભજનિયા ગવાતા હોય. સત્યવિદાસ બાપુની રાવટી આવે પરમ વાવડીથી, જ્યાં પૂજ્ય સેવાદાસ બાપુ આહા એવા ભજન અણમોલ કરતા. જે ધરતીની માલકો અનેક સંતો ભક્તો અને દાતારો જે ધરતીમાં થયા છે, એ ધરતી હોરટની ધરતી, એ ધરતીમાં કંઈક સાધુ કંઈક સંતો વિશ્રામ કરે છે. ધરતી સોરઠની ધરતી આજે મેળો ભરાણો છે, ભવેહરનો મેળો છે, ભવનાથનો મેળો છે. આજ ભવનાથના મેળામાં એવા જૂના જોગીઓની રાવટી આવે, જ્યાં દેવાયત પંડિત દેવલ દેવાયત, આહા એની આગુવાણી આખા દેશમાં આજે ગવાય છે. દેવાયત પંડિત દાડા દાખવે સુણ દેવલ દેવ નાર. એથી થોડાક ઊંડા વ્યા જાઓ તો આજ ભવનાથના મેળામાં જેસલ જાડેજો તોળાંદે આવતા. અરે આજ ભવનાથના મેળામાં એવો મંજીરાનો રણકાર થતો, પૂજ્ય નારાયણ સ્વામીએ પણ વર્તમાન કાળમાં આવી ભજનનો અલખની લહેર જગાડી. આજે આજ મેળામાં લક્ષ્મણ બારોટ એવી રાવટી લઈને આવે છે અને એવા અલખનો આરાધ કરે છે. વર્ષો પહેલા પણ સંતો ભજન કરતા અને આજે આ ભવનાથના મેળામાં ભજન થાય છે. ભજન અમર છે, ભજન કોઈ દી મરતા નથી. કારણ કે એક વાર સાધુનો તમે સંગ કરી લ્યો, એક વાર સાધુડાનો સંગ કરો, જગતમાં તમારો બેડો પાર થાય. નિયમ છે, ગુરુ વિના ગમ નહીં. જેની પાસે ગુરુ ન હોય એ નુગરો કહેવાય. નુગરાનો કોઈ નેડો ન કરીએ સંતો કહે છે. એટલે તો ભવનાથના મેળામાં એવા કોઈ સંતોના એવા કોઈ વિભૂતિના આશીર્વાદ મળી જાય, એનો માથે હાથ પડી જાય તો તમારો બેડો પાર થઈ જાય. માટે ભજનોમાં પણ કીધું છે, હાલો મારા હરિજનની હાટોડીએ. વૈરાગ તો લાગ્યો ગુરુજીની વાતળી, એવી મીઠી મીઠી જ્ઞાન રૂપી વાતો કરતા હોય. અરે આ ભવનાથના મેળામાં કોઈ હુકા લાકડા જેવો માણસ આવ્યો હોય, કોઈ અજ્ઞાની માણસ આવ્યો હોય, ભવનાથના મેળામાં ધોળા પાસે બેસી જાય ને તો લીલા લાકડા જેવો થઈ જાય, જ્ઞાની માણસ થઈ જાય. એ ગુરુજીની વાતો છે, સંતોની વાતો છે. કારણ કે ભવેહર ભવનાથ, ભવનાથ દાદા, કારણ કે આ ભવનાથમાં જય ભવનાથ બોલાય, જય ભૂતનાથ બોલાય, જય સોમનાથ બોલાય, જય ગિરનારી, જય ગિરનારી. જ્યાં જમીન છે દાતાર બિરાજતા હોય, જ્યાં 33 કરોડ દેવતા બિરાજતા હોય, જ્યાં માં અંબા મહાકાળી, જ્યાં નવનાથ સિદ્ધ 84, જ્યાં નવનાથ સિદ્ધ 84 ના ધૂણા તપતા હોય, રૂડા રાઉટીઓ ભજન ગવાતા હોય. ભીમના પલવડા તમે પેરુને સુહાગો, ભીમના પલવડા તમે પેરુને સુહાગો, ભીમના પલવડા રંગતા
હરિજનની આટોડી મહાન સંતો જ્યાં બિરાજતા હોય, જેનો જોયો દુઃખ ભાંગીને ભૂકો થઈ જાય દુઃખના, જ્યાં સુખ ભરપૂર આપે એવા સંતો અને એવા રૂડા ભજનો ત્યાં ગવાતા હોય. ઈરાની વણજો તમે કરો ને વેપારી, ઈરાની વણજો તમે કરો ને વેપારી, ઈરાની વણજો તમે હલો મારા હરિજનની આટોડી. વાત છે આપણે રાવટીઓની, વાત છે રૂડા ઉતારાની વાત. ભવનાથમાં એટલા બધા ઉતારા આવે છે સંતોના, અને રાવટીએ રાવટીએ જ્યાં અલખ જગાતો હોય, આખી રાત ને દિવસ જ્યાં ભજન થતા હોય, એકલા ભજન નહીં રૂડા ભોજન પીરસાતા હોય, જે કોઈ ત્યાંથી નીકળે એને પ્રસાદ વગર જવા દે નહીં. પછી અડધી રાતથી હોય તો અડધી રાતે પ્રસાદ મળે, હવારનો પીડ્યો હોય તો હવારનો પ્રસાદ મળે, ચા પાણી અને પ્રસાદની જ્યાં હેરમછેર થતી હોય એ ભવનાથનો મેળો. અને જ્યાં એવા રૂડા ભજન ગવાતા હોય અને ચારણો રૂડા ઘડિયા ગાતા હોય. એજી તમે રે એ રવેચી તમે મગન માવડી, જીવણી વરૂડી જોગ માયા તમે રે કેવા, એ ખોડલ માવડી હો આવડ માડી કોનલ માવેલ રી કરજે માણી વા,
અમદાવાદ ના ભજનિક બટુક વ્યાસ નો ઉતારો આવે છે. બહુ મીઠા મધુર આ ભજનિક બટુક વ્યાસ, અને એ પણ હો ને હરિહર કરાવે છે, રૂડા ભજન હવડાવે છે, ભજન કરાવે છે, રૂડા ભોજન પણ કરાવે છે. જોડિયા રામવાડીની જગ્યા, કારણ કે હોરટની ધરતી એ પવિત્ર ધરતી છે, એટલે એને ધર્મની ધરતી, પુણ્યશાળી ધરતી કહેવામાં આવી છે, જ્યાં 33 કરોડ દેવતાઓનો અને રૂડા જ્યાં ધૂણા થકતા હોય, જ્યાં જય ભવનાથ જય શિવ 84 જાપ જપતા હોય, જ્યાં ગુરુ દત્તાત્રેય ભગવાન બિરાજમાન હોય, જ્યાં વાદુથી વાતો કરતી ગઢ ગિરનારની ટૂંક એટલે દત્તાત્રેય ભગવાનની ટૂંક કહેવાયો, અને જ્યાં દત્તાત્રેય ભગવાનની અમી દ્રષ્ટિ થઈ જાય ને બેડો પાર થઈ જાય, કારણ કે આ તો જૂનાળા એ ધરતી, ગઢ ગિરનારની ધરતી, બાજુમાં સતાધાર, આ બાજુ બિલખા, આ બાજુ વીરપુર, આ બાજુ પરબની જગ્યા, આહો આ બાજુ શ્રવણ પીપળ, જ્યાં શ્રવણે પોતાના મા બાપને ખંભે બિહાડી અને 68 તીર્થ કરાવતા શ્રવણ પીપળ કહેવાય. જય હો ભવેશ્વર દાદા, જય ભવનાથ દાદા, અમારા હોના ધારા કામ કરજો દાદા. આજ ભવનાથ ની મળકોર એવા દેવતા રાજાઓ થઈ ગયા છે, ગંગા જળિયા રા ડિયાસ, રા માંડલિક, રા કવાટ, રા નવઘણ, આહા જૂના ધણી, અને જૂના ધણી રા નવઘણ ને ગાદીએ બેહેડો, અને પછી જેથી જાહલ ના લગ્ન થયા ને, જાહલ ને જાહલ ન કહેવાય, જાહલ માં કહેવાય. હો મિત્રો, કારણ કે જેને હમી સુમરા ને પાછો ભગાડ્યો એમાં કેવી તાકાત હશે આહિરાણીમાં, આહા. અને એ જાહલ માં એક દી નવઘણ ને કહેતા હતા કે હે નવઘણ, હવે તું તો જૂનામાં ધણી થયો છો, પણ સાંભળ, ખોરડમાં હડતાળો પીડ્યો, ખોરડમાં દુકાળ આવ્યો, અમે વર્તવા હેલા મારા વીર, પણ આજે અમારે કઠણાઈ બેઠી છે, આજે અમારી માથે વિપત આવી છે, જાહલમાં હું કહેતા હતા. જુનાગઢ નો રા નવગઢ કાપડાની માનેલ બેન હાટું, ઈ વીરો 9 લાખ દલકટક લઈ અને હમીર સુમરાન ને મારવા ગયો, ને હમીર સુમરાન ઠાર માર્યો. ઈ ભાઈ બેન નું હેત આજે વખણાય છે, ભવનાથ ના મેળામાં આવો તો યાર આ નવગઢ યાદ આવે. હે ભવનાથ દાદા, આજે તમારા આંગણે હજારો માણસો આવ્યા છે આ તીર્થયાત્રામાં, આજે ભજન કરવા આવ્યા છે, કોઈ ભોજન પીરસવા આવ્યા છે. હે ભવનાથ દાદા, હોના રખોપા કરજો. જય ગિરનારી, જય ગિરનારી દાદા.